વલસાડ જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનો આતંક ખૂબ જ ઝડપી વધી રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો છે અને સારવાર માટે અહીં લોકો આવી રહ્યા છે. તો હોસ્પિટલમાં સારવાર માટે આવતા પેશન્ટો સારા થવાની જગ્યાએ એવી તો હાલત ખરાબ થઈ રહી છે કે કયા કારણોસર પેશન્ટોની હાલત બગડી રહી છે અને હોસ્પિટલ પર પેશન્ટોના પરિવારનો શું આક્ષેપ છે, જોઈએ આ વલસાડ સિવિલ હોસ્પિટલનો વિશેષ અહેવાલમાં. દેશભરમાં કોરોના વાયરસના આંકડાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ કોરોના ગ્રાફમાં વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા જનજાગૃતિ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં જિલ્લામાં વધતા જતા કોરોનાના ગ્રાફને અટકાવી શક્યો નથી. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોરોનાના દર્દીઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં જરૂરી સારવાર મળતી ન હોવાનો પરિવારજનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોરોના પોઝિટિવ દર્દી સાથે નેગેટિવ દર્દીને રાખવામાં આવે છે એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં બનાવવામાં આવેલા કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓને યોગ્ય સારવાર ન આપવામાં આવતા દર્દીઓની હાલત ખૂબ ગંભીર થઈ રહી છે અને સાથે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ કોરોનાના દર્દીઓના પરિવારજનોના આક્ષેપ સામે તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સિવિલ સંચાલકો ગોરગોર વાતો કરી રહ્યા છે, જેને જોતા વલસાડ સિવિલમાં આવતા દર્દીઓ સાથે ચેડા થઈ રહ્યા છે. માહિતી સાચી અપાઈ નથી રહી એ વાત સાચી કહી શકાય, ત્યારે સરકાર દ્વારા તપાસ કરી પગલાં ભરાય એવી માંગ ઉઠી છે. કેવી મિસ્ત્રી જેડેશ ટીવી વલસાડ. પપ્પાને અહીંયા અમે કસ્તુરબા હોસ્પિટલ લઈ ગયેલા હતા, ત્યાં એમને થોડીક અટકડી આવતી હતી, અટકડીના લીધે અમે લોકો કસ્તુરબા હોસ્પિટલ લઈ ગયા. ત્યાં લઈ ગયા તો ડૉક્ટરે એમ કીધું એક્સરે ને બધું કાઢીને કે એમને નિમોનિયા છે, નિમોનિયા છે એટલે અમને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા. સિવિલ હોસ્પિટલમાં અમે 10 તારીખે રાત્રે 2 વાગે મતલબ સવારે 2 વાગે આવેલા અહીંયા. અમને અહીંયાથી ડૉક્ટર એમ જણાવવામાં આવ્યું કે કાલે સવારે તમારું રિપોર્ટ લેવાશે, અહીંયાથી સેમ્પલ લેવાશે અને ત્યારબાદ તમારો રિપોર્ટ આવશે. 24 કલાક અથવા 48 કલાકની અંદર રિપોર્ટ આવી જશે અમને એવું જણાવવામાં આવેલું. ત્યાર પછી 7 દિવસ અમારો રિપોર્ટ આવ્યો અને અમારું પેશન્ટમાં અમે જે પણ પૂછીએ ને તેમ જ કે સારું છે, ખાધું છે એવું જ જણાવવામાં આવે. આજે અમારા પેશન્ટને બીજા વોર્ડમાં શિફ્ટ કર્યું ત્યારે અમે જોયું કે અમારા પેશન્ટની હાલત એટલી બધી ખરાબ હતી ને કે હવે ડૉક્ટર એમ કહે છે કે બહુ સિરિયસ છે, એનું કંઈ કહેવાય નહીં, ગમે ત્યારે કંઈ પણ થઈ જાય. એમને 7 દિવસ સુધી કોઈ પણ જાતની સારવાર મળેલી જ નથી. એમના શરીર પર એટલી બધી ગંદકી હતી ને કે એમને એમ થાય કે આને શું હશે. એમનો રિપોર્ટ નેગેટિવ છે ને આજે એની હાલત એટલી બધી ખરાબ છે ને કે અમને એમ દયા રડવું આવે છે કે આ શું થશે. એમને જમવાનું નથી મળ્યું, એમની નળીઓ સુકાઈ ગઈ છે ને હવે એમને નાકથી એમને પ્રવાહી આપવામાં આવે છે. અમે જ્યારે અહીંયા આવેલા ત્યારે પરિસ્થિતિ એટલી બધી સારી આટલી બધી ખરાબ નહીં હતી, જમતા હતા, બેસતા હતા, પણ આજે બેસાઈને એવી પણ હાલત નથી એમની. 7 દિવસથી આજે 8 દિવસ થાય છે. 10 તારીખે અમે લોકો એડમિટ થયેલા અહીંયા. સરકાર પાસે એટલી જ માંગ છે કે તમે અહીંયા એડમિટ તો કરો છો પણ ધ્યાન આપો ને પેશન્ટને. આજ કેવું પેશન્ટ છે, મારા પપ્પા પેરાલિસિસ છે, એમને એક સાઈડથી બોડી પેરાલિસિસ છે અને મગજથી પણ અસ્થિ થઈ ગયા છે. એમનાથી હલનચલન નથી થતું, એમને એમનું નામ પણ નથી ખબર પડતું. તો થોડુંક તો તકેદારી રાખો કે માણસ મરી જાય એટલી બધી કન્ડિશનમાં તમે રાખી દો. જે સારા માણસ છે એ ખાઈ શકે છે, પણ જે એવા પેશન્ટ છે એને કઈ રીતે આપણે તમે ધ્યાન રાખો. વોર્ડ બોય છે કોઈ ધ્યાન નથી આપતું. સિસ્ટર અમને ગમે તેવા જવાબ આવે અકળાઈ જાય અમારા પર, કોઈ પણ જાતનો સવાલ પૂછવા.